So namaskar and welcome to Matruvadi Presents First Friday with KD Live. Thank you very much. અત્યારે આપણે પ્રયોગશાળામાં ઉપસ્થિત થયા છે. આ આપણો સીઝન 2નો 24મો એપિસોડ છે અને માર્ચ મહિનામાં આપણે ગાલા ઇવેન્ટ કરવાના છે. બહુ બધા સરપ્રાઇઝિસ છે તમારા માટે. પણ આજનો શો શરૂ કરતા પહેલાં તો કીધું કે પ્લીઝ 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 આ શોને બહુ શાંતિથી નિહાળજો, મજા આવશે. કારણ કે લાઈવ કન્વર્સેશન જે અત્યારે થવાનું છે કે કોમેડીના કિંગ આપણી પાસે બધા ઉપલબ્ધ છે. તો આપણે તમારે સમક્ષ બહુ ટાઈમ નહીં લઉં, પણ સૌથી પહેલાં જે ગેસ્ટ છે એમને હું ઇન્વાઇટ કરીશ કે જે બહુ જાણીતા ગુજરાતી કલાકાર છે, અદાકાર છે અને સરસ મજાના કોમેડિયન છે. અને તમારે જો કોઈ મને ઘણા પૂછતા હોય કે એમના ઈચ્છા પણ જોવા હોય તો ક્યારે જોવા હોય તો મેં કહું રાતના જ મળશે, કારણ કે રાતના લાઈવ થતા હોય છે. મેં જોયા છે એમને. અને યસ યસ, અને મૂવીનું લિસ્ટ મારી પાસે બહુ લાંબુ છે. થોડાક થોડાક મૂવી છે, મને વચ્ચે વચ્ચે દેખાયું કે રિસન્ટલી એમની મૂવી આવી હતી મેડલ, અને બહુ જોવા જેવી મૂવી છે. જો તમે ના જોયું તો પ્લીઝ 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 એને જોજો. ખાસ બહુ જબરજસ્ત કામ કર્યું છે એમણે. આ સિવાય એમણે છેલ્લો દિવસ, બે યાર, બસ એક ચાન્સ, તંબુરો, રોમિયો એન્ડ રાધિકા, આવું જ રહેશે, છૂટી જશે છક્કા, બાગડ બિલ્લા, પેટી પેક, ગંડડી, ધતુડી પતોડી અને ઘણા બધા હિન્દી ગુજરાતી ડ્રામાથી એમણે કર્યા. એટલે અમે ઘણી વખત કહેતા હોય કે આ શો કર્યો, પેલો શો કર્યો, એના કરતાં બહુ આગળ છે એમને. અમે ક્યાંય નથી અને વી હેવ ટુ ફોલો ધેમ, અને એમાંથી ઘણું બધું અમે શીખતા હોય છે. સો એક વખત જોરદાર તમારા તાળીઓના ગડગડા સાથે બોલાવીશું હેમંત હવે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. સૌથી પહેલો તો જ્યારે અમે તમને મેસેજ કરતો હતો ત્યારે તમારો વોટ્સએપ પર મને એક મેસેજ લખેલો દેખાયો, નો ગુડ મોર્નિંગ મેસેજ. આનાથી શરૂઆત થતી હોય છે. એટલે એવું તો નથી કે કોઈ મને ગુડ મોર્નિંગ કહેશે તો જ મોર્નિંગ ગુડ થશે. એટલે મેં એ લખ્યું છે કે પ્લીઝ ગુડ મોર્નિંગ ના મેસેજીસ ના કરો, ગુડ નાઇટ ગુડ મોર્નિંગ બધાને સારી જોઈએ છે, એટલે ના કરો તો વધારે સારું. મને મ્યુઝિકમાં ખાસો રસ છે અને તબલામાં મેં વિશારત કર્યું છે, અને 6 વર્ષની ઉંમરથી હું તબલા શીખતો હતો અહીંયા સપ્તક એકેડેમી છે. અને મેં 10th અને 12th મ્યુઝિક સબ્જેક્ટ પણ રાખ્યો હતો, જે આખા ગુજરાતમાં 3 જ જણા હતા એ વખતે જે બોર્ડમાં. એટલે મને મ્યુઝિકમાં પહેલેથી ખાસો રસ છે. ગ્રેટ ગ્રેટ સર. એટલે ગળથુથીમાં આવ્યું છે એમ કહીએ ને તો ચાલે. મમ્મી સાઈડથી બધા ઘણા બધા મ્યુઝિકમાં છે. મારા મામા છે ચિરાગ ત્રિવેદી, જેમણે કાકા ચાલે માકા તમે કીધા સિરિયલ જોઈ છે, તો એનું ટાઇટલ સોંગ મારા મામાએ ગાયું છે. હે કાકા, હે કાકા, હે કાકા ચાલે માકા, એ તો મારે જબરા ફાકા, એ તો મારે જબરા ફાકા, એવું એક ટાઇટલ સોંગ હતું એનું. પણ એ સિરિયલ ખરેખર આમ તો હજી બી મિસ કરી છે, કારણ કે એ વખતે જે કોમેડી ટાઈમિંગ ને બધું લઈને આવતા હતા ને બહુ હજી બી મિસ થાય છે એમ કે આ એ મિસ ના કરતા ઓહો ગુજરાતી ઉપર આવી ગઈ છે આખી. અને એમાં જે ટીમિયો હતો માનિંદ ત્રિવેદી, એ પણ મારો બહુ જ પ્રિય મિત્ર અને અમે જોડે ભણતા હતા. ગ્રેટ સર, ગ્રેટ સર. સર થિયેટરમાં તમે કઈ રીતના એન્ટર થયા, મતલબ આફ્ટર ગ્રેજ્યુએશન કે પછી તમે કોલેજ દરમિયાન બી કઈ? કોલેજ દરમિયાન મેં એકાદ બે પ્લેસ કર્યા હતા, અને એક્ટિંગ મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું એક્ટર બનીશ કે એવું સમથિંગ. પણ મારો એક બહુ જ પ્રિય મિત્ર છે ચિંતન પંડ્યા, એ અહીંયા ફનાટિકા થિયેટર કરીને ચલાવે છે અને થિયેટરમાં ખાસું એને બધું કામ કર્યું છે. અને એ ચાઇલ્ડ એક્ટર હતો ત્યારેથી જ, ઈસરોની પેનલમાં હતો ને એ બધું ઘણું કરતો હતો. તો અમે લોકો કોલેજમાં સાથે હતા, અને પછી તો હું મારા ફાધરના બિઝનેસમાં આવી ગયો હતો. અને પછી એણે મને એક વખત કીધું કે આપણે ચાલ એક સાથે પ્લે કરીએ. તો કોમેડી પ્લે હતો લેડી લાલ કુંવર, જે મારો પહેલો પ્લે, એ જે હું રોલ કરતો હતો એમાં, એ પહેલા ટીકુ તમસાનિયા કરતા હતા. રાઈટ રાઈટ. એટલે જૂની રંગભૂમિનું પ્લે છે. તો એ પ્લે કર્યું અને તરત મને કેવી રીતે જઈશ ફિલ્મ મળી, એના પછી બે યાર મળી, બસ એક ચાન્સ મળી, શોર્ટકટ સફારી મળી, અને પછી કારવા ચલતા ગયા, હમ ભી ચલતે ગયા સાથમાં. સર મેડલ વિશે કઈ કહેજો, કારણ કે બહુ યુ નો કે ગુજરાતી પિક્ચર માટે જોવા જાય કે લેન્ડમાર્ક ફિલ્મ છે કે એને બહુ જબરજસ્ત. મેડલ મારા દિલની બહુ નજીક છે, બહુ જ કહેવાય ને કે બહુ જ મહેનત કરી, દરેક ફિલ્મમાં મહેનત કરતા હોઈએ છે.
પણ મેડલ જે છે એમાં મેં પહેલી વાર નેગેટિવ લીડ કર્યું છે એટલે કોમેડી તો હું કરતો જાઉં છું એ મારું જોનર છે પણ અધર ધેન દેટ નેગેટિવમાં મેં પહેલી વાર એક એક્સપેરિમેન્ટ કર્યો અને લોકોને બહુ મજા પડી એમાં એટલે મેડલ જે છે ઇન્સ્પિરેશન વાર્તા છે સરસ મજાની અને અમે લોકોએ લીમડી કરીને એક ગામ છે ત્યાં પાસે એક નાના ટીબલા કરીને એક ગામ છે ત્યાં અમે લોકોએ શૂટ કર્યું છે કે જે ગામડાના બાળકોને એજ્યુકેશનથી માંડીને સ્પોર્ટ્સથી માંડીને બધામાં જે લોકો વંચિત રહી જાય છે જે લોકો એમને કોઈ એક્સપોઝર જ નથી એ બાબતનું તો એની વાત લઈને આવ્યા છે કે એ લોકોને ખેલ કલા મહાકુંભ સુધી કેવી રીતે લઈ જવા હું નેગેટિવ કરું છું એટલે હું નથી લઈ જતો લઈ જવા માંગતો પણ ઓવરઓલ જરૂરી છે જયેશ મોરે એના લીડ છે કિંજલ છે મૌલિક નાયક છે તો એવી સરસ મજાની એક વાર્તા છે કારણ કે કોમેડીમાં કેવું છે કે તમારું ટાઈમિંગ ઇઝ એવરીથિંગ તમારું ટાઈમિંગ જો ખોટું પડ્યું તો એ કોમેડી તમારી ગઈ એટલે કોમેડી કરવું બહુ અઘરું છે લોકોને હસાવવા મનોરંજન પૂરું પાડવું એ બહુ અઘરું છે રડાવવા થોડાક સહેલા છે લોકોને તમે કોઈ પણ તમારો દુઃખદ પ્રસંગ તમે કહી દેશો તો પણ સામેવાળાની આંખમાં આંસુ આવી જશે પણ કોમેડી એક એવી વસ્તુ છે કે જે તમે બહુ રિપીટ બી ના કરી શકો એની રિપીટ વેલ્યુ નથી એકના એક જોક ઉપર તમે બે વાર ત્રણ વાર હસો પછી વધારે નહીં હશો એટલે એની એક રિપીટ વેલ્યુ નથી જ્યારે દુઃખદ પ્રસંગની રિપીટ વેલ્યુ છે તમે ગમે ત્યારે કોઈ બી પ્રસંગ યાદ કરશો ને તમારી આંખમાં જળજળિયા તો આવી જ જશે એટલીસ્ટ તો કોમેડી કરવી બહુ અઘરી છે બીજા બધા કોઈ પણ રોલ કર્યા કરતા એટલે પણ મને મજા પડે છે કોમેડી કરવાની અને તમે બી જોરદાર કરો એમના માટે એક વાર તાળીઓ યાર થેન્ક યુ વેરી મચ આને એડિટ કરીને 5-6 વખત ફેરવજો સર લાઈક તમારી દ્રષ્ટિ તમને કોઈ એવો આર્ટિસ્ટ ગમતો કે મને આની કોમેડી બહુ મજા આવે એમ કે કાઈક વોટ ઇઝ યોર ફેવરિટ કોમેડી મારા માટે નાનપણથી જ ગોવિંદા સાહેબ મારા ભગવાન રહે વાવ એટલે ગોવિંદા છે કાદર ખાન સાહેબ છે આ બધા લેજન્ડ છે અને ગોવિંદા જેવી ટાઈમિંગ તો મેં કોઈના માં નથી જોઈ અને એ જેટલું નેચરલ કરીને સ્ટીલમાંથી જતા ને કે આમ ફટ દઈને એવો મેં કોઈ એક્ટર નથી જોયો હજી સુધી એટલે ગોવિંદા મારા માટે તો આઈડિયલ છે મારા ઓકે તમારો એવો કોઈ ડ્રીમ રોલ હોય કે ના આ ટાઈપનો રોલ આઈ વોન્ટ ટુ ડુ ઇટ સંજીવ કુમાર સાહેબ છે તો હું એમને પણ બહુ જ ફોલો કરતો હોઉં છું તો સંજીવ કુમાર સાહેબનું એક ફિલ્મ આવ્યું હતું કોશિશ કરીને એમનું અને જયા ભાદુરીનું જેમાં બંને બહેરા મુગા હતા અને એમને ત્યાં દીકરાનો જન્મ થાય છે અને પછી એ બહુ સખત ઇમોશનલ સીન છે યાર તો એવું કંઈક ઇમોશનલ કેરેક્ટર મને કરવાની બહુ ઈચ્છા છે કારણ કે હું એક્ટર છું ખાલી કોમેડિયન નથી એટલે મને ઘણા બધા પ્રકારના રોલ હોય તો મને હંમેશા મજા જ પડે ઓબ્વિયસલી સર સર જે મેં પ્રમાણે કીધું કે તમને લાઈવ જોવો તો ઇન્સ્ટા પર રાતના તમે મળી શકો છો મારો એકાઉન્ટ છે હેમાંગ દવે મને ફોલો કરી શકો છો અને રાત્રે હું લાઈવ જતો હોઉં છું મજા કરતા હોઈએ છે કોઈ લાઈવ નું કોઈ પેલું એમાં કોઈ ઇન્ટેન્શન કે એવું કશું નથી ખાલી લોકો સાથે વાતચીત કરવી અને મજા કરવી બસ પણ આ એક બેસ્ટ રસ્તો છે તમારા ઓડિયન્સ સાથે કનેક્ટ થવાનો કારણ કે તમે કનેક્ટ થાઓ છો બધા ઓડિયન્સ સાથે કનેક્ટ કરવાનો અને કોરોના કાળમાં તો મને બહુ આશીર્વાદ મળ્યા છે એક્ચ્યુઅલી કારણ કે આખો દિવસ તમે એમ્બ્યુલન્સના અવાજો સાંભળતા હતા બીજું કોઈ તમારી પાસે પ્રવૃત્તિ હતી નહીં તો રાત્રે હું ઘણીવાર હું અને ઓજસ રાવલ મારો બહુ જ પ્રિય મિત્ર અમે લોકો ઘણીવાર લાઈવ જઈએ અને લોકોએ અમને એટલા આશીર્વાદ આપ્યા છે કે તમારું લાઈવ જોઈને અમારી આખી જે જેમાં અમે લોકો રચ્યા પચ્યા રહેતા હતા કોરોનાની વાતોમાંથી એમાંથી અમે બહાર નીકળી શક્યા એટલે મને એના લીધે ઘણા આશીર્વાદ મળ્યા સર એક ક્વેશ્ચન એક્ચ્યુઅલી ઘણા લોકો શું છે કે જ્યારે અમે શો ડિક્લેર કરીએ છીએ તો ઘણા લોકો ક્વેશ્ચન ડાયરેક્ટલી પૂછતા કે અમારા માટે તમે પૂછજો પ્લીઝ પ્લીઝ તો એક ક્વેશ્ચન છે આઈ ડોન્ટ નો લે આઈડી કે રમેશ અંડરસ્કોર 292592 લે આ નંબર બી નથી પણ કંઈક વિચિત્ર નંબર છે એમનો આઈડીનો અચ્છા કે ભાઈ હું બહુ જ બિઝી માણસ છું અને હમણાં ઠંડી બહુ પડે છે તો હું ઓનલાઈન નહીં લો તો ચાલે ઓનલાઈન નહીં લો તો ચાલે એવું હજુ સુધી મેં ટ્રાય નથી કર્યું પણ કાં તો એક માણસ રાખી લો નવડાઈ જાય તમને એવું કંઈક તમને ખ્યાલ હશે સર આ વખતે નવા શાર્ક દેખો
ઇન્સ્યોરન્સ દેખો, બાઇક દેખો ના ઓનર છે અમિત જે, જસ્ટ એક થોટ આવ્યો કે સપોઝ એ પોતાની ડેટિંગ એપ ચાલુ કરે તો શું નામ રાખે? કારણ કે એમને ઓલરેડી કાર દેખો, બાઇક દેખો, ઇન્સ્યોરન્સ દેખો રાખી દીધું છે. લડકા દેખો, લડકી દેખો, એવું બી હોય શકે. એટલે મને એવું વિચાર્યો માલ દેખો. આ પારિવારિક શો નથી. લોકો બેઠા જઈએ જેનો અવાજ સંભળાશે આપણને. તમે હશો એટલે કબાટ નાનું છે મોટું છે આમ એનર્જી આટલી બધી હોય છે એટલા માટે. મારે તો મને ઓલા ભાઈ પ્રશ્ન પૂછ્યો ઇન્ટરવ્યુમાં કે તમે કોઈક વાર મૂડ ન શું મને પૂછ્યું મારે ઇન્ટરવ્યુ એટલે તમારો મૂડ ના હોય તમે શું હા તમે મૂડ લો કે મૂડ કોઈ મૂડ લો હોતી નથી એને તે મૂડ લે સોજો તમે એમ કે બિલકુલ નહીં આમ મૂડ માં જોય ત્યારે ઉઠું ત્યારે નાની ભજુ બી સીટ લગાય છે. અમને પ્રશ્ન કરે મન મનમાં વિચાર આવ્યો એટલે તબલાનું કીધું ને હા અમને તબલાનું વિચાર સિંગડા કેમ પકડવા એને હુડ કેમ કરવું એના આય ઐશ્વર્ય માધુરી કટરીના એમ કરીને કેવી બોલાવી મારે ભેસું ના નામ આપેલા અને કમ્પલસરી ખરેખર એના કાન ચમકતા હતા રોજે રોજ માધુરી કેમ બોલો એના સૌથી પહેલા ઘણા લોકો મને કીધું કે આટલી બધી તો એનર્જી વિશે તમે કહી દીધું તમારી પાસે ગુફિયા કબાટ છે એમાંથી જ લાગે છે તમે રોજ સવારે ઉઠી લઈ લેતા છો પણ ક્રિએટિવિટી રીલ ને એડિટિંગ ને બધું તમે કઈ રીતના મેનેજ કરો છો? એમાં દીકરી એમનું શીખવાડી છે. મને શીખવાની પણ ધકસ હતી, ભેંસીમાં બિલકુલ રસ નથી, તોય તમે 20 વર્ષ સુધી કામ કરો તો આ તો મારો ફેવરિટ સબ્જેક્ટ એટલે એકદમ ફટાફટ શીખી ગયો. આમાં સંભળાય છે ને બધું? ઓકે, હા તો હું ફટાફટ શીખી ગયો કે મારી ફેવરિટ હોબી શું કહેવાય, મારી ફેવરિટ સબ્જેક્ટ અને મારી હોબી. અને અંદર હતું કોમેડી, દબાઈને બેઠી હતી, અતર બહાર આવ્યું મારે. પણ એકદમ સહી ટાઈમ પર બહાર આવ્યું. એમના 90K ફોલોઅર્સ છે અત્યારે, તો કદાચ સાંજ પડ્યા પછી કદાચ વધી ગયો ખબર નથી, કારણ કે મારું બી જોજો થોડું તમે આ બાજુ જોવો કોઈ વાંધો જયારે કાર્તિક ની દાદીજી સાસુ તરીકે જરૂર પ્રેઝન્ટ થતી ને ત્યારે અમે લક્ષ્મી પ્લેસ માં આમ રાજઘરાના લાગતા હતા અને સાડી ઘેના બધું પહેરાય
અને જ્યારે ગેટઅપ ઉતરે રિક્ષા ખુશી મળી છે કે અમે રહી જ છે રિક્ષામાંથી ઉતરે એવું ન કહ્યું ત્યાં ખજાનજી જોડે લઈ લેજે પૈસા આપણે જ આપવા પડશે પૈસા બહુ સરસ અનુભવ રહ્યો અને અઠવાડિયું અમે શૂટિંગ કર્યું બહુ જ બોલિવૂડ વાળા બધા મને ઓળખી ગયા કેમ કે આપણે તો જય માતાજી બોલો એક એક્ચ્યુઅલી તમારા માટે ખરેખર મને એક WhatsApp પર થી બેને પૂછ્યું હતું કે આ પ્રશ્ન પૂછ્યો દાદીના ખાસ કે ભાઈ દાદી તમે આટલા બધા એક તો રીલ બનાવો છો તો તમને આ રીલ માટે કઈ મળે છે પહેલા તો પૂછવા માટે આ કરના કહ્યું આપણે રકમ નથી કહેવાની તમને આના બદલ કઈ મળે છે એમ અને પૂછે કે ભાઈ મેં આમ તો એટલે એ લોકો પણ રીલ બનાવવાનું ચાલુ કરું છે મેડમ છે કોઈ બેન છે કે ભાઈ મારે રીલ બનાવવાનું ચાલુ કરવું છે તો મારા અને મારા સાસુનું જોઈન્ટ એકાઉન્ટ ખોલવું તો ચાલે કે અલગ અલગ ખોલવું પડશે તમે જોઈન્ટ જ છો એક ખોલો તો ચાલશે એટલે પહેલા તમને કહી દો કે આ બેંક એકાઉન્ટ નથી ઇન્સ્ટા એકાઉન્ટ છે જોઈન્ટ પણ ખોલવાની જરૂર નથી બિલકુલ નહીં એટલે ઇન્કમ આવે છે ઇન્સ્ટાગ્રામ ના આઈડી ઉપરથી આપણા બીજી એપ્લિકેશન માંથી મારી ઇન્કમ ચાલે ઓબવિયસલી તમે જોશ એપ્લિકેશન પર બી હા જોશ માંથી આવે છે મોજ માંથી આવે છે મારે અને ઓલામાં મોનેટાઈઝ થઈ ગયો છે YouTube માં બ્લોગ બનાવું છું ભલે હિન્દી આવે છે YouTube ચેનલ પર ખાસ સબસ્ક્રાઇબ કરજો બહુ જબરદસ્ત વિડિયો આવે છે જસ્સી દાદી કે મોજ કરશો ને એમાં મારા બધા વિડિયો આવશે બ્લોગ આવે છે હિન્દી માં જ્યાં આઠ મેં ગુજરાતી ભરાઈ દઉં છું પણ લગાતાર બ્લોગ માં લાગી રહેજો અને મારો મોનેટાઈઝ બહુ જોરદાર તાળી આપતી એક્ટિવનેસ માટે બહુ આપ્યું છે અને Facebook માં $1200 આયા 2 મહિનામાં વિચારો પ્રમાણમાં ના ચાલશો નકર તમે કોઈ દિવસ આગળ નહીં વધી શકો હું મારી ફેન છું બિગ ફેન આ જોવે આ જો જોવે મને કોઈ ફેન ના પણ હું મારા જ વિડીયો પચાવવા જોઉં છું બરોબર છે ને આપણી પાસે ત્રીજા બી કેસ છે તમારી સાથે અને કદાચ ઉંમરમાં આમ કહેવાય બહુ નાના છે પણ બહુ જબરદસ્ત સ્ટેન્ડ અપ આર્ટિસ્ટ છે સો આપણે જોરદાર તાળીઓથી બોલીશું દેવ ચૌહાણ ઘણી વખત તો માઇક પકડવા માટે બીજો માણસ રાખે છે કારણ કે વજન બોડી એવું છે નહીં એટલું બધું બેટા તો સ્કૂલમાંથી એલાઉડ કરે છે તને સ્કૂલમાંથી એલાઉડ કરે છે કે ભાઈ આ સ્ટેન્ડ અપ કર બાજુ અરે સ્કૂલની વાત ના કહેતો પાછો અરે ટીચર ઓટોગ્રાફ માંગે છે શું વાત કરે છે મને નંબર આપજો તો મને બંને આપી દીધી નહીં નહીં આ સ્કૂલ ને કોમેડી એટલે તારું આર્ટફોર્મ કઈ રીતના મેનેજ કરે છે બંને થઈ જાય તો પહેલાં અત્યારે તો એક્ઝામ ચાલે છે એટલે હું સવારે એક્ઝામનું કરું પછી રાતે હું ને મારા પપ્પા બે હું પ્રેક્ટિસ કરું મારા પપ્પા સાંભળે પછી સુધારા કરીએ પણ તારા પપ્પાનું કન્ટેન્ટ તો બી સાંભળે તો બી હા બાળક બેટા કરવા અંદર તું તારે ભલે ઘરની પણ બહાર ખોલ તો ભાઈ એ એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યો છે પણ કોમેડી ગુજરાતી કરે છે અને ગુજરાતી માટેનો ગૌરવ છે એકચ્યુઅલી અને બહુ સારા એવા સરસ કરીએ જોશ માટે પણ એને પરફોર્મ કરેલું છે ઇવેન્ટની અંદર બધામાં તો તારા માટે ભાઈ એક ક્વેશ્ચન હતો બેટા એક્ઝેક્ટલી કે ભાઈ તમે મમ્મી પપ્પા પર જોક્સ કરો છો બરોબર તો તમને માર પહેલા પડે છે કે પછી પડે છે પછી પડે છે આ ઘરની વાતો બહાર કહેતો હોય એકચ્યુઅલી નાઈલે અત્યારે બધા તાળી
ગાડીઓ પાસે પછી એ તો પછી મને ખબર છે ઘરે જઈને શું થશે અચ્છા રાજા કરી એક નાનો છોકરો જે પૂછી રહ્યો છે ખરેખર જેને મને ક્વેશ્ચન પહેલા આપ્યો તો કે તમે કોમેડી શો કરવા જાઓ હા તું એને પરફોર્મ કરવા ગયો સ્ટાર તરીકે બરોબર તો તમને ત્યાં આગળ ચા પીવડાવે કે બોર્નવિટા પીવડાવે ચા ચા પીવડાવે મેં તો ભાઈ ક્વેશ્ચન કોટો કારણ કે પૂછે છે આગળ કે જો બોર્નવિટા પીવડાવે તો હું પણ આ ફિલ્મમાં આવવા માંગુ છું એટલે એને કોમેડીમાં રસ નથી બોર્નવિટામાં રસ છે બોર્નવિટા તો ઊંધી પીવડાવે છે માતા કે તું રોજ આવજે મારા ઘરે તો બહુ સરસ મજામાં કઈ રીતે તું કન્ટેન્ટ ક્રિએટ કરે છે કદાચ હું આમ મમ્મી પપ્પા બાતાન અમુક આમ શબ્દો લઈને એ વસ્તુ બરોબર છે પણ ભાઈ એ કન્ટેન્ટ પછી પ્રોબ્લેમ નહીં થતા કે બાજુમાં બંધ થઈ જાય ના પછી કે હવે બંધ કરો ને કે છોકરો રેડિયો ના બતા તો કન્ટેન્ટ ઊભું કરવા માટે બજાવડા એ ભી પોસી જાય કે કેવાન નહીં પપ્પા બહુ ટાઈમ થયો બાજો નવું કન્ટેન્ટ નથી તો બહુ સારા સારા વિડીયો આજકાલ બની રહ્યો છે એડિટિંગ સાથે બહુ જબરદસ્ત વિડીયો બની રહ્યો છે હવે જનરલ કોમન ક્વેશ્ચન બી આપણે પૂછીશું તમને કારણ કે એવું કયું તમને વાઈફાઈ નું નામ તમને ગમ્યું કે આ વાઈફાઈ નું નામ બહુ જબરું આપ્યું હતું યાર ફની હોય કે અલગ હોય યુનિક હોય વાઈફાઈ નું નામ છે વાઈફ નું નહીં વાઈફાઈ ભલે નોર્મલી બધા આપણે મહેમાન કેવા આપણે ભાઈ વાઈફાઈ ચાલુ કરો જલ્દી ફટાફટ આજકાલ એ લોકો બહુ માંગે છે વાઈફાઈ નો પાસવર્ડ બધું તો એવું કંઈક યુનિક નામ તમે સાંભળ્યું હોય જોયું હોય એક મારા ફ્રેન્ડ હતા આદુ માનસો તો મારીશ મારા તો ફ્લેટમાં છે તું તારું વાપર બરોબર લાગી છે કે નહીં તમે બે ત્રણ દિવસ પહેલા બજેટ ગયું છે એટલે ઓબ્વિયસલી બજેટ પ્રમાણે તો તમારે કઈ બી ઇન્વેસ્ટમેન્ટ સલાહ જોઈતી હોય તો અમને કોન્ટેક્ટ કરજો ખાસ કરીને તો હેમંગ ભાઈને 10% લેશું અલગથી કન્સલ્ટિંગ ચાર્જીસ કન્સલ્ટિંગ ચાર્જ તમે તો તો તમને કોઈ સ્કૂલની મેમરી એવી યાદ હોય કે આ સ્કૂલમાં જબરું થતું હતું અમારે ત્યાં તો આમ નાના હતા ત્યારે સ્કૂલની મેમરીમાં મારો દીકરો ભણે છે ત્યારે નિરમામાં એટલે એને ગાડી લેવા આવે અને ગાડી મૂકવા બી આવે એ ગાડી એને લેવા આવે ને સ્કૂલના દરવાજામાં જેવો એન્ટર થાય ને એ મારી વાઇફને મેસેજ આવે કે યોર સન હેઝ બોર્ડિંગ અને એ નીકળે ત્યારે એવો મેસેજ આવે કે તમારો દીકરો નીકળી ગયો સ્કૂલેથી અમારા ટાઈમે તો એવું કશું હતું નહીં અત્યારે તો સીસીટીવી કેમેરા એટલે મેં કીધું બેટા તું કોઈ બંક વંક મારે છે એટલે મને કે એ શું હોય પપ્પા અરે રે મેં કીધું તારું બાળપણ જ ખરાબ મેં કીધું આ તો ના ચાલે કારણ કે હું ભણ્યો છું એમ કે જીએલએસમાં એટલે અમે લોકો તો બંક મારવાનું અમારા માટે તો બહુ કોમન હતું અમે સામે પેલું ડેરી ડેન હતું ડાઉનટાઉન હતું ત્યાં જઈને બેસીએ તો એક વખત મને હજુ યાદ છે મારો ક્લાસ હતો 4th floor ઉપર અને અમે બધાએ વારા રાખ્યા હોય કે અમુક વાર અમે લોકો નીચે જતા રહીએ એક ભાઈ ઉપરથી અમને બેગ નાખે મિત્ર તો એ દિવસે બેગ નાખવાનો વારો મારો હતો તો બારીમાંથી બહાર નીકળે એમ છજ્જા જેવું હોય ને ત્યાંથી વારા ફરતી બધાની બેગો નાખવાની તો એક બે બેગ નાખી અને ભાઈ ત્રીજી બેગ નાખી ને ત્યારે મને દેખાયું નહીં પણ નીચે મારો પ્યુન આમ ઉપર જતો હતો તો એના માથે પડી તો પ્યુન બેભાન થઈ ગયો ત્યાં અને મને અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો બહુ તોફાન કરે તોફાન તો ભયંકર કરે તું કરે કે નહીં તોફાનો અરે અત્યારે હા કરે ને મારે 10 વાગે છૂટવાનું હોય હું ઘરે 12 વાગે હું કહી દઉં છું 10 વાગે કઈ સ્કૂલ માં ભણે બેટા અરે પરી એક્ઝામ ચાલે છે અચ્છા હા તો આટી હા તો હા તો હું ચોથા ધોરણમાં ભણતો હતા અમારે સ્કૂલની પાસે બોઈડી હતી રિસેસમાં બોરા ખાવા કે ખબર ન પડી કે રિઝલ્ટ પૂરી થઈ ગઈ અને વિષ્ણુભાઈ સાહેબ હતા અમારે ત્યાંથી મારતા મારતા આવ્યા ને તો અમારે ફરી અમો તો વકાઈ નહીં કે એટલા મહેરા એટલા મહેરા ઘરેથી કોઈ કઈ ન હોય એટલા મહેરા અચ્છા નોર્મલ આમ પૂછ્યું તમે પૂછો ને જો અંધારું બધું ભૂતની બીક લાગે તમને
તમારે તમને પૂછવું પડશે. તમે રાતના જો ઊંઘો તો લાઈટ ચાલુ રાખીને ઊંઘો કે બંધ કરતો? ભૂલી જાવ તો ચાલો, નકર બંધ કરો. ઊભો ધોન આળસ છે ને તો ચાલ, બીક ના મારે નહીં. ઊભો ધોન આપણી ઉપર છે, આપણી ઉપર ડિપેન્ડ કરે. કથા વધાર લાગે આમ થોડીક તો લાગે ભાઈ યાર. બાકી આમાં ના બધું તમને ના બધું કાળું કાળું મને અત્યારે બીક જ લાગે છે. અમે જેમ જેમ મોટા છે ને ભગે પણ ભૂત જેવો થઈ તું બાળક જેવો ત્યારે. એવું સ્કૂલમાં પણ અમારે હતી જ નહીં બેન્ચીસ કહી હતી. હા નીચે આમ ડોકું કહું તો માર ખાવો પડે. આવતી ને નીચે બેસવાનું તમારે. હવે નહી મારવાનું. બાકી અમને બહુ મારતા હતા એટલે અમે ટેવાઈ ગયા. માર આ તો બધા સેન્સિટિવ હોય ને અમને, અમે કોઈ દી સેન્સિટિવ જ ન રહે. ફૂટપટ્ટી મૂકે પડવી ના જોઈએ, પડી ગયું તો એક ફૂટપટ્ટી થી માર પડતો. તારે વિશે કઈ કહીશ બેટા? કારણ કે લોકો રસ્તા શોધી રહ્યા છે. બરફ ખાવા લઈ ગયા ઉનાળામાં, રિઝલ્ટ આવ્યા. આજે મારે અત્યારે એવું ડિક્લેર થાય કે 24 કલાકમાં દુનિયા ખતમ થવાની હોય તો અમે પહેલું કામ શું કરો? કાં તો શું કરો તમે? દુનિયા ખતમ થવાની જ કાલે સર, સવાર 9 વાગે શાંતિ સ્કૂલ નહીં જવાનું. બધા વિડીયો મૂકે છે ને, મને શેર કરી નાખું બધા. એટલું બધું શું કામ છે? કદાચ કોઈ બચી ગયું જોવે તો આપણે નહીં બચવાનું. આપણે કોલર માં ઉભી જાવ બધું ઓરે કદાચ બચી જઈએ તો. ના ના, વિડીયો પહેલા જઈએ તો બધા. એટલે દાદી કઈ બી થાય જીવનમાં એક્ચ્યુઅલી પહેલા ઇન્સ્ટા વાળાને કહે છે, જો ભાઈ એના સાસ હોય છે કે ભાઈ ભાઈ તમને કોઈ, જેમ કે હેમાંગભાઈ પૂછ્યું, તમને કોઈ ગમતો એક્ટર કે કોમેડિયન કોઈ બી ભાઈ? આ મજા આવે જોવાની. હેમાંગભાઈ ખરેખર બહુ મોટી ફેન છું રિયલી યાર. એની હરેક એક્ટિંગ હું ખરેખર રિપીટ કરી કરી સ્ટોરીમાં જોતી હોય છે અને મારા ફેવરિટ છે. ઘણા બધા એવા ગુજરાતી મૂવી છે, ખરેખર હેમાંગભાઈ તમને કહું છું કે જ્યારે નામમાં વાંચે ને ભાઈ એમાં મજા આવશે ભાઈ, કોમેડી તો હશે જ ભાઈ. અને હું ખરેખર તો ઘણા બધા હેમાંગભાઈ મોકલું. હા અમારે તો બહુ આપણે થાય છે વિડિયો. હા મને ગમે, મને ખબર છે આ મારી ફિલિંગ સમજે. આવી એડિટેડ છે આપણે. હા અચ્છા, ટાઈમ ટ્રાવેલ કરવાનું થાય કે તમારા એક કોઈ બી એક જગ્યાએ પાછું જવું છે તમારા જીવનમાં, તો એવા કયા વર્ષમાં તમે જવા માંગશો? જેમ કે 4th જન્મમાં તમે માર ખાધો તો કીધું પણ 2009માં મારા દીકરા સાથે એન્જોય કરવા. તો બધું છોડવા તૈયાર છે. અને એક નાનો સોરી આપણે પણ એક હેપી મોમેન્ટ છે ને, એ મોમેન્ટ થી બધા કોઈ નહીં મારા માટે. સર તમે? હું મારું બાળપણ ફરીથી જીવવા માંગુ છું. એમ તો મેં ભરપૂર જીવ્યું છે, મજા કરી છે, બહુ મજા કરી છે. મારા ઘરેથી કોઈ જાતના ક્યારેય કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી રહ્યા. રાઈટ, બધું બહુ જ કૂલ હતું મારા ફેમિલીમાં, હજુ પણ બહુ જ કૂલ છે બધા. પણ હા, એ બધું બહુ મિસ કરી છે, સ્કૂલ, ફ્રેન્ડ્સ. હું એટલો લકી છું કે મારા 3rd સ્ટાન્ડર્ડના ફ્રેન્ડ્સ પણ હજુ અમે લોકો અઠવાડિયે એક વખત તો મળવાનું છે. એટલે હા, એટલે એ રીતે હું બહુ લકી રહ્યો છું. એ જો ફરીથી જીવવા મળે સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ, તો ઓફકોર્સ કોઈ ના નહીં પાડે. તમારામાંથી કોઈ ના નહીં પાડે. એટલે મને બી પૂછો તો એ જ છે કે ભાઈ સ્કૂલ લાઈફમાં જવા માંગે છે. તો તો ઓલરેડી સ્કૂલ લાઈફમાં છે. જીવી લેજે બેટા, ભરપૂર જીવી લેજો સ્કૂલ લાઈફ. અને તમે બી બહુ રિસ્ટ્રિક્શન ના રાખતા એને જીવવા દેજો. મને અત્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર અને એની ઉપર એટલા બધા મેસેજીસ આવે કે સર મારો દીકરો આટલા વર્ષનો છે અને આ ફિલ્ડમાં નાખો છે.
મેં કીધું એની ઈચ્છા હોય તો નાખજો, તમે પરાણે કરીને ના નાખતા, મહેરબાની કરીને એનું એનું બાળપણ ના છીનવી લેતા, મહેરબાની કરીને એને જીવવા દો યાર. એટલે એ બહુ આ બહુ ગોલ્ડન લોકો આર્ટ ફિલ્મમાં આવવા માંગે છે, એના માટે કે મેસેજ કે ભાઈ ઘણા લોકો એવું સમજે કે ભાઈ આ ઇન્સ્ટા પર રીલ બની બી આપણને પિક્ચર તો મળી જશે, એટલે એવું નથી હોતું. મહેનત શું છે એના પાછળ, કહેવાનો મતલબ કે તો મને એવા મેસેજ મન ફેમસ કરતો દાદી મને લઈ જાઓ કેવી રીતે લઈ જાઓ ભાઈ. તારું એટલે ત્યાં તમે ફેલ થઈ જાવ. પહેલા તમે કર્મ તો કરો, મહેનત તો કરો, પછી તમે ઓટોમેટિક ત્યાં આવશો જો તમારી મહેનત વ્યવસ્થિત રસ્તા ઉપર હશે તો. એટલે ત્યાં જ એ ઝીરો થઈ જાય. બીજા ઘણા બધા એવા છોકરાઓ છે જે હું ઇન્સ્ટાગ્રામ પર બી અને ઘણા બધા મેં મારા ઇન્ટરવ્યુઝમાં પણ કીધું છે આ વસ્તુ કે થોડીક સિરિયસ મેટર છે, એટલે કે ઘણા બધા છોકરાઓ મેસેજ કર્યા કે સર મારે મારા ઘરમાં બહુ જ પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારે એક્ટર બનવું છે, આમ છે તેમ છે, ઘણું બધું એવું બધું આવતું હોય છે. તો હું એમને મહેરબાની કરીને એ જ વસ્તુ કહું કે પ્લીઝ તમે તમારા મા બાપને રઝળતા મૂકીને આ ફિલ્ડમાં ન આવતા, કારણ કે તમારા મા બાપ પાસે જો કમાવાનો કોઈ રિસોર્સ નથી તો તમે આ ફિલ્ડમાં સર્વાઈવ નહીં કરી શકો. કારણ કે કોઈને ખબર નથી કે ક્યારે તમને કયું કામ મળશે. ઇટ્સ અ ફ્રીલાન્સિંગ બિઝનેસ, રાઈટ? તો 5 વર્ષે બી તમને ફિલ્મ મળે, 10 વર્ષે બી તમને ફિલ્મ મળે, એનો કોઈ જ ઠેકાણા નથી. એટલે જો તમારા પરિવારની ઇકોનોમિકલ પરિસ્થિતિ બહુ સારી ન હોય, સારી હોય તો કોઈ વાંધો જ નથી કે તમે 4-5 વર્ષ એમને પૈસા કમાયા વગર બી કાઢી શકવાના હો તો વાંધો જ નથી, પણ અધર ધેન દેટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ખરેખર બહુ સાચી વસ્તુ, દરેક ફિલ્મમાં મહેનત છે, કોઈ બી ફિલ્મમાં જાવ, કોઈ બી ફિલ્મ સાહેબ, કોઈ બી ફિલ્મ સાહેબ. આજે દાદી પણ રીલ બનાવે છે, આપણે બી બહુ મહેનત, હું મારી રીલ બનાવું છું, દાદી રીલ બનાવે છે, આપણે એની રીતે મહેનત કરે છે, તમે પણ મહેનત કરો છો. એ મહેનત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે કોઈ નથી જોતું, આપણે ખાલી એની પ્રોડક્ટ જોઈએ કે એને આવું કરીને મૂકી દીધું. અમે ફિલ્મ કરીએ છીએ તો એ 3-2 કલાક 2.5 કલાકની જે ફિલ્મ છે લોકો એટલું જ જોયે છે, જ્યારે અમે લોકો જે વર્ષ મહેનત કરી છે ફિલ્મ માટે એ કોઈને નથી દેખાતી. તો એ જે મહેનત છે ને એ જ મેઇન વસ્તુ છે, બાકી પ્રોડક્ટ તો બધા જોવાના જ છે. અને ખરેખર બહુ સાચી વાત કરી હેમંતભાઈ તમે. એક મારો અનુભવ કહેવા માંગુ છું, અઠવાડિયું નથી વાત ને, મારો 22,000 નો ચાલો થયો, કેમ કે જે બોલિવૂડમાં આવ્યો ને એટલે મને એક ફોન આવ્યો. હું એક નથી લૂંટણી, બીજા રાજકોટ વાળા એના 24 ગયા, બીજા નથી. એમ તમને ખાસ કહું છું, ઇઝ લર્નિંગ. હા, આર્ટિસ્ટ કાર્ડ બનાવવાનો ફોન આવશે, જો કે પ્રોસેસ ચાલુ કરી દીધું છે, અમે કેસ વેસ બધું કરી દીધું છે. એટલે મને કહે તમે અક્ષય કુમારની મમ્મીનો રોલ મળે, મમ્મી તો ના મળે પણ માવું બનાવી દો, તમે માવું બનાવી દો તમે. અને એ કાર્ડ ફટાફટ ના જાણકે વાત તો કરો, ફટાફટ કરો, કાલે ટ્રેન અને હજુ ટ્રેને અટકી ગયો, પ્લેનની ટિકિટ કરાવવાની, કેમ તો પ્લેનમાં બેસવાનું એક કે ને એક્સાઇટમેન્ટ. મેં કીધું બોલિવૂડમાં કામ કરી રહ્યો તો ચાલો કોઈ 5% આવ્યો છે મારો, એટલે આપણે તો ભરોસો હોય એક પિક્ચરમાં કામ કર્યું, પણ મને એ બુદ્ધિ ના પહોંચી કે પૈસા વગર કામ કરાય. આ કરી ચૂકી બોલિવૂડમાં સત્ય પ્રેમની કથામાં કામ કર્યું, કોઈ પૈસા આપ્યા નથી, ઉપરથી એ લોકો પૈસા આપ્યા, પણ મને કહે છે ને એક્સાઇટમેન્ટ અક્ષર કુમારની મમ્મી, એટલે આમ તો ભરે લા 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 મગજમાં ધૂન લાગવા માંડી, અને કોઈનું સાંભળવા ના દીધું, અને 22,000 ફટાફટ ટ્રાન્સફર કરી શેર બહુ બધા મને આવડે. સો ટેક કેર, કાઓ કોઈ ભી ફર્જી કાર્ડ આવો તો પ્લીઝ ધ્યાન રાખો. આર્ટિસ્ટ કાર્ડ તો એક એનું એને લઈ દઉં, બાકી કોઈ પણ ફિલ્મ હોય, નાટક હોય, તમારે કંઈ પણ કરવું હોય એમાં તમારે સામેથી પૈસા આપવાના હોતા નથી. કોઈ પણ ફિલ્મ કેમ ના હોય, બાહુબલી પણ કેમ ના હોય, એના તમને કદાચ તમને ઓછા પૈસા મળે, કાં તો કદાચ એવું કે સર આનું અમારી પાસે બજેટ નથી તો તમે એમને એમ કરશો, પણ સામેથી જ્યારે રૂપિયા આપવાની વાત હોય ત્યારે ચોખ્ખી ચર્ટ ના પાડીને ફોન મૂકી દેવાનો સાહેબ, બધાને માટે આ કહું છું તમને. સો અત્યારે આપણી હેમંતભાઈ એકચ્યુઅલી એક બીજા પ્રાયર કમિટમેન્ટ બી છે ઓલરેડી, અને એમને જવાન છો તો એ કદાચ આપણી વચ્ચેથી રજા લેશે હમણાં, અને થેન્ક યુ વેરી મચ સર, તમને મળીને ખૂબ મજા. સર એક મિનિટ ઉભા રહેજો સર. જનરલ પ્રશ્ન પૂછું, જનરલ એટલે એકદમ જનરલ છે, તું માઇક વગર બી કહેજે પણ હું આમ આપી દઈશ બરાબર, કે પાપનો ઘડો ભરાઈ જાય તો શું કરવું જોઈએ?
આવ્યો છે કઈ બી જવાબ આપી શકો તમે આનો કોઈ જવાબ નથી ઘણા લોકો એવું કહેતા કે પીઓ તો બસ ડોલ મૂકી દો ના ના ડોળ દેવાનો બાજુ તો એવું ના થાય પાઇપ પાપ ફેલાઈ ગયું બધું તારું શું કહેવું છે માટલો ફોડી નાખવાનો ક્યાં વાત પૈસા લેવા આવે છે માઈજર ગયા વખતે પૈસા આપવા આવ્યા તો ગુજરાતી માં કંકોત્રી પાછી અને એમના તો લગ્ન થઈ ગયા પાછા ફરીથી કરી નાનપટી તકલીફ છે એકચ્યુઅલી શું થયું પેલું હવાડે સ્વિચ પાડે ને તો પેલું વાયર આમ લગાવવાના હતા અંદર એની જગ્યાએ એને જીપ પર લગાવ્યા ચેક કરવા કરંટ આવે છે નહીં પછી ત્યાંથી આયુષ પણ જો ભાઈ આવે તો આપણને આવડતું ના આપણે એમાં આગળ જઈને હાથ જ ઉપર કરવાનું જબરજસ્ત વ્યવસ્થિત થોડી વાર આવે તમારે જમીન પછી જતા રહે કોમેડી હું કરું છું કામ કરે છે મારો ભાઈબંધ મહેશ પાછા બેઠો છે બધું જ કરે છે સોળ તારીખે છે એટલે લગભગ કાલે ચાર તારીખ ના કાલે આવી જશે રોકાશે ચેટ થશે બધું તમારી વાત કરું છું તમે પહોંચી જજો.
અહીં કેટલી આ તાવને ને ઝઘડો થાય મજા આવે તા તો આપણે વાત કરી તમે તો કરો લોકો વાતો કરો કામ તો ચાર દાથી ઝઘડો ચાલે છે પત્તો નથી કાકા પતાવો તારે ને હું જ દાદી કોણ્યા જ ઝઘડો કરતો જ નથી આ ઝઘડો તો નથી ના મારો ઝઘડો તારે તમે તમને ખબર છે કેમ નથી ઝઘડતો કેમ બોલ કેમ કારણ કે એટલે સામે વાળો મને ગાળ આપે હું આપું એટલે ભાગી જાય આરું લોજિક છે હા તો તું એટલે હું એ જ કહું છું કે હું આપું તને પછી તું દઈશ કે પહેલા દઈશ તે અમારા એક્ચ્યુઅલી સોસાયટીમાં જ રહે છે અમારા સેક્રેટરી આમ તો ભૂલી ગયા બાકી આ તંકો તો આપી મેન્ટેનન્સ લઈ ગયા હોત એ લીધા વગર આ પેલા ભીડો બી ભીડે જ્યારે જો તારે મેન્ટેનન્સ પછી એવું એવું કામ છે તો ગમે ત્યારે જો તારે મેન્ટેનન્સ માંગે એક વખત લગ્નમાં બને તોય મેન્ટેનન્સ માંગે મેં કોઈ તો ચાંદલો આપવા તમે હા એ આપી દો તો પણ જે આ પ્રશ્નો નોર્મલી પહેલા હું પૂછી ચુક્યો છું તું જોતો નહીં આમાં આન્સર લખ્યો જ નથી તને કયો પ્રશ્ન ગમે તું બોલ ચાલ અચ્છા દુશ્મન કે દાંત ખટ્ટે કરને કે લીએ ક્યા સહી રહેગા ઇમલી યા લીંબુ દાંત હોના જોઈએ ઇમલી યા ખટ્ટી યા કુછ ભી નહીં તમે જીભ ખાટી કરવી પડશે શું કરવું પડે પલ્સ ચોકલેટ આવી નકલે આજના જમાનાની ચોકલેટ આપણા જમાનામાં તો પેલી પાર્લે જે આવતી હતી હા કઈ ને કામ કઈ બી ચાલે એવું વાંધો ને ધર્મ પત્ની લખાય હારી પેન લખો તો લખા છે લખો હારી પેન બદલો કે ધોકા ખાને કે બાદ પાણી પી શકતે ધોકો ખાતો પાણી પી શકાય તમે હમણાં જ ખાધો છો અને એના પિક્ચરમાં કામ મળવા માટે છે મે બાવીએ છે એ લોકો ખરેખર આવું એકદમ મોટું એક્સપેરિમેન્ટ બનાવ્યું બતાવ પછી એમને તરત ફોન આવ્યો મને કે અને પિક્ચરનું નામ એ મને કીધું એટલે આપણું નામ ગળે ઉતરી જાય હા પિક્ચર ખબર સત્યાગ્રહ 2 ઓ સત્યાગ્રહ 1 તો બન્યું નથી તું કેમ નહીં કે સત્યાગ્રહ ચામડી છે અમારે ત્યાં મને આવ્યો વિચાર ઘણી ખરા હું તો આની પર બન્યું છે પણ જે છે વોટએવર ભગવાન નું નામ લે પણ મને અંતે મને દયા આવે કે બિચારાને આના સિવાય એનું કઈ કામ જ નથી મને કમેન્ટ કરવા સિવાય બરાબર તમને કોઈ પોઝિટિવ સારી કમેન્ટ તમને ગમ્યો કે આ કઈક નવું લખ્યું ને અલગ લખ્યું કઈક એવું કઈક તમને યાદ હોય એમ તો એટલે કે મને એના માટે યાદ તો રહેવું છે ગજનીની વાત જ યાદ તો જ રહે તો બોલો તમે કયા શો માં આવ્યા છો પ્રક્ષણ ત્રણ વાર વાંચ્યું તો મને યાદ રહે પ્રક્ષણ જોવાનું તમે અત્યારે બેસી રહ્યા છો ફર્સ્ટ રાઇડ વિથ કેડી લાઈસો ની અંદર તો ખાલી યાદ કરાવું છું હા મને ખબર તમે રૂબરૂ બેઠા અને એક ચલો એક વાત બહુ મસ્ત કરું છું કે પેલા મને છે ને એડવાઇસ બહુ દેતો હતો વિડીયો બનાવો ને એટલે તમે પછી મેં કીધું આ બધાને ક્યાં જવાબ દે પછી મેં એક સ્કીમ મૂકી કે સલાહ આપવાની ફૂલ તમને શૂટ છે મતલબ હાઈ તો ગુજરાતી કેવા શૂટ છે ફૂલ છૂટ છે તમને પણ એટીએમ કરો પેટીએમ કરો 5000 નાખો અને ફોન કરો બધા ફોન કરતા બંધ થઈ ગયા બધા ફ્રીમાં નહીં ફ્રીમાં તો એમ લુખા હોય ફ્રીમાં સલાહ દે બાકી 5000 ખાતમ નાખો પાવર બેંક લઈ અને મોબાઈલને ચાર્જિંગમાં રાખી ફૂલ આખો દિવસ હા હા ના ના સાચી વાત તમે મારા છો તો તમારી વાત મારે સાંભળવી પડે ઓહો હા હા અહીં હા પાંચ હજાર રોજ તો મતો શું કામ તો સાંભળી આપણે બરોબર છે ને તારો કઈ એવો એક્સપિરિયન્સ હોય તું ઘણી પોસ્ટ નાખતો હોય ઇન્સ્ટા પર અને વિડીયો ના નાખતો એના પરથી એક્સપેરિમેન્ટ માર્યો કે કોઈ કંઈક કોમેન્ટ કરી હોય તો તને યાદ હોય આ કોમેન્ટ ધ્યાન રાખવું પડશે
કોમેન્ટ એવી તો કોઈની નહી હોતી જો અમાર તને માઈક જાતે પકડવું પડશે કોઈ કોમેન્ટ જ નહી કરતું એ ભાઈ આજે કોઈ જોવાના છે પ્લીઝ પ્લીઝ એમાં વિડિયો પર તમે કોમેન્ટ કરો આપણી પોસ્ટ પર કોમેન્ટ કરો ફોલો બી કરજો બંધ કરો પણ કઈ બી કોમેન્ટ કરો મને તો કરે છે મને બિચારો તું પપ્પાનું બેલેન્સ બગાડે છે અને મારા કમેન્ટ કરો મને એની દયા આવે છે બિચારા ભગવાન એનો સદબુદ્ધિ આપે ને ખૂબ આગળ વધે ને મારી યાર કોમ્પિટિશન યાર ઉંમર તો તું યાર ક્યાં હું ક્યાં યાર કેક તો વિચાર તો શોખ ખાતર વિડીયો બનાવ દે અને ભગવાનનું કરી કૃપા હું સક્સેસ થઈ બાકી હું મારા શોખ માટે એક આનંદમાં રહેવા માટે વિડીયો બનાવ દે બરાબર હવે કે કોમ્પિટિશનમાં ઉતરવા સાઈડ કપવા માટે નથી મેં વિડીયો બનાવ્યા એક મારા બધાને કેવો મારા ફોન બહુ ખબર પડે છે કે ને મારા જોવા વિડિયો મને ગમે હા હે કેવો મસ્ત બનાયા રોજ હા હે થઈ જાય માં તમે અત્યારે જે આપણી ઓડિયન્સ છે કે જે લોકો વિડિયો પર જશે એના માટે કોઈ કેવી ટિપ્સ સલાહ કે જ્યારે ઇન્સ્ટા પર વિડિયો બનાવો તો કઈ ટાઈપનું કન્ટેન્ટ હોવું જોઈએ હા હું કહું છું 100% તો એક તો ટ્રેન્ડિંગમાં હોય ત્યારે ખાસ બનાવવા અને બીજું વસ્તુ કોઈના માટે નહીં આપણા માટે બનાવવું તમે છે ને કોકના અત્યારના યંગસ્ટર શું છે બરોબર બને છે શું વિચાર છે અરે જેને જે વિચારું વિચાર મને ગમે એવું કહી દેવાનું એટલે બહુ કોકના પર વિચાર નહીં કરવાનો મને ગમે તેટલું શેર કરી દેવાનું અને ડિલીટ કરવાનું મૂકવાનું એમાં એ તમારું ડાઉન થઈ જાય છે એટલે મૂક્યા પછી ડિલીટ નહીં કરવાનું એટલે વિચારીને જ મૂકવાનું બેટા તારું કંઈ કહેવું એમ કે તું એ છે આમ જોવા જાવ તો ખરેખર એટલું ઉપર તો કલાકાર છે બરાબર તે સ્ટેજ શો બી કર્યા છે પણ એ તારે બહુ લાંબી મંજિલ કાપવાની છે તો તારા જેવા જે છોકરાઓ છે કે જે લોકો યંગ અને મારું કેવું છે કે જો તમારે શોખ હોય ભલે મમ્મી પપ્પા ના પાડે પણ તો બી તમારે એમને કન્વિન્સ કરીને તમારે જે કરવું છે કરવાનું જ કારણ કે જનરેશન ગેપ હોય ને સમજતા વાર લાગે મારું ઊંધું છે મારું બેબી મને શીખવાડે એમ કરું છું એટલે મારું ઊંધું થઈ ગયું છે એટલે અત્યારના જનરેશનમાં કદમ છે કદમ મિલાઈને 16 મિલિયનમાં મારા વિડીયો ગયેલા છે શું કહેવાય આગળનો ખાલી મિલિયન નહીં 12 મિલિયન 14 મિલિયન 10 મિલિયન એવા બધા વિડીયો જોયેલા છે મારા ઘણી બધી સરસ મજાની ડિસ્કશન બી થઈ છે તમારા છેલ્લે એક મેસેજ કે ભાઈ અમે કહીએ ભાઈ ધીસ યુ હેવ ટુ ટેક કેર અને જિંદગી માટે તમારી કઈ ફિલોસોફી હોય તમારા કઈ બી આમ તમારી જિંદગીની ફિલોસોફી જીવો મન ભરીને મનમાં ભરીને નહીં વાવ અને બીજી વસ્તુ તમે બધા યંગસ્ટર છો મન કોઈ તમને મોરલ ડાઉન કરે ને એવા વ્યક્તિ પાસે બેસો ને નેગેટિવિટી તમને લાગે ને કે આને બોલવામાં જ મોડું છે એને મને સારું બોલતો જ નથી તો એથી તમે ઊભા થઈ જાઓ કેમ કે એ તો સારું વિચારતો નથી એના માટે અને તમારું મનોબળ તોડે છે એટલે પોઝિટિવ માણસો પાસે તમે બેસો ને તો તમારામાં પોઝિટિવ વાઇબ્સ આવશે અને મોડા સાથે બેસો તો એની વાતમાં જાણે એના બાપાનું બેલેન્સ કપાતું હોય એમ પાછું હા હા એ ન થાય એ આમ ન હોય એ આપણી કેપેસિટી એટલે પણ વિચારવાનો તારા બાપાનું ક્યાં બેલેન્સ કપાય વિચાર તો ખરો હું તો હું નીતાબેન અંબાણીની સાઈડ કાપવાનું વિચારું છું બોલો થાય ન થાય
તો તમારી ઈચ્છા એમ્બિશન ગોલ એક હોવો જોઈએ. હા યાર, ભલે ગોલ મોટો હોય લાંબો હોય પણ ગોલ હોવો જોઈએ. જો અને સેટ માં તો ભવિષ્યમાં તો ગાડીની સેટ કાપી લે ને તો હું જીતી ગઈ ને. ઓબવિયસલી એ તો ખાલી માં પણ સારો વિચારો, પોઝિટિવ વિચારો. આમ પહેલે વિચાર જો વિચારોથી જ બધું આ દેશ દેશ આખી દુનિયાનું જે શું કહેવાય ડેવલપ થયું છે ને એ વિચારવાથી જ થયું છે. ઓકે તો વિચાર્યું છે ને આ બધું ડેવલપ પણ આ શું કહેવાય મને મને બહુ ઇંગ્લિશ એ નતો આવડતો, તકલીફ પડી જાય. શું કહેવાય આ ડેવલપ પછી ગ્રોથ ડેવલપમેન્ટ. યા યા વાય વાય જો મેં એમ જ કીધું છે. પણ કઈ બી હોય જિંદગી જીવો, તમે દબે દબે ના જીવો, તમારા જે ટેલેન્ટ છે બહાર લાવો, ઇન્સ્ટા પર આવો, મમ્મી પપ્પા ના પાડતો તેમની અગેન્સ્ટમાં જઈને ના આવશો પણ એમને કન્વિન્સ કરી આવો, જે પ્રમાણે સમજાવ કીધું છે સમજે કે ભાઈ પ્રેમથી સમજીને આવો. અને અને ખાસ એમ સ્ટાર્ટ ન કરો છો કે પ્રેમી માટે મને મને જે પ્રેમ છે એમ મરી ગયો ને ના બકો મા બાપ જન્મ આપ્યો છે તું મરી ના જવાય હો બકુલે પાછો આવજો. આપણે બીજી રાહ આવજો બધા એ બની જશે પછી તારે મામા ઘરે ના મળવા જવું પછી આપણે મળવું નહીં. એટલે એટલા બધા ઘાયલ ના બની જતા એમાં મમ્મી મજનુ ઘરે એ મજના ના જમાના ગયા બેટા. અત્યારે તો સોરી સોરી અને શું કરું મજબૂર છું કરી પૈણી જશે બેટા. બહુ જબરદસ્ત એક્સપિરિયન્સ બોલી રહ્યો છે. અને ફેબ્રુઆરી મહિનો છે માટે તમારું ધ્યાન રાખજો, તમારું નહીં એટલે સોરી. એટલા યંગસ્ટરને મારો એક ગુડ મેસેજ છે કે મા બાપનો વિચારજો બેટા. તમે યંગ થઈ ગયા એ છોકરી અમે યંગ છો, અમારા માટે તો બચ્ચા હોય છે. તો તમે જ્યારે બી ફેસ્ટિવલ મનાવતા હોવા ફેબ્રુઆરીના 9 દિવસ ચોકલેટ ડે આ ડે કંઈ બી વધુ કર્યું તો અમને આપતા રહેજો. અમારે બી ચોકલેટ કોકને આપવાની હોય મમ્મી પપ્પાને આપો યાર. મમ્મી પપ્પા તરીકે કે બોલી રહેજો ભાઈ આભાર. કારણ કે એ ચોકલેટ તમારી લેખે લાગશે અને ઓલી ચોકલેટ ભાઈ બીજાને આપી દેશે ખબર નહીં પડે. એ ચોકલેટ ને ફૂલ ને ફલાણું ને અમારે બી જબરો નીકળે જો અઠવાડી ચાલે માની અઠવાડી અને પછી વર્ષ નો વાળા લે રિલેશનશિપ પાણી આમાં બધા તમારી દુકાનો વાળા મને એવું કાર્ડ આપ છેલ્લો પ્રેમ પેલા માણ માણ હોટી લાવ્યો કાર્ડ કે મેડમ આ છે એક પેકેટ પડી છે મને કે આવા 10 સાલ દેટ ફટાફટ ના હું કોકનો દીકરો છું. 14 જાન્યુઆરી પછી અને 14 જાન્યુઆરી પહેલા જે જે લોકોને પ્લે શું કહેવાય પ્લેલિસ્ટ કહેવાય ને પહેલા એટલે ગીતો પહેલા અલગ વાગતા હોય પણ 15 તારીખ પછી ગીતો વાગે મોટા ભાગના અરિજિતના વાગતા હોય. ચૂંટી ગયો પેલો બેઠો હોય બચારો ખૂણામાં મમ્મી પપ્પા તને ખાવા નહીં દેવ મમ્મી ભૂખ લાગી ગયા દે બીજું કઈ નતું તમારે તારો કે કેવું છે પ્રેમ વિશે એમ કરવો તો સાચો કરો. અહીં ક્વેશ્ચન એ છે કે એક ના કરો કે અનેક ને કરો એ તમારા ઉપર નિર્ભર. તમારો સાચો છે તો ગમે તેટલા કરો. આ આ વેલેન્ટાઇન નો આનો જ છે ધ્યાન રાખજો. 14મી તારીખ એમ કેમ કે 5 મિનિટ માં આવું તો સમજી જજો. 25 ગુલાબ આપીને આવી જશે ફટાફટ. અને હું તો એ જમાનો જતો રહ્યો વોટ્સએપ પર મોકલી દેજે ગુલાબ. સો ખરેખર દાદી બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ આ ડિસ્કશનનું. અને જે ચવાણ અને જસી દાદી એ લોકોને ફોલો કરજો. અને જે મારો પહેલો અનુભવ છે સ્ટેન્ડ અપ કોમેડીમાં શું થતું મને કઈ જ આઈડિયા નથી. સ્ટેન્ડ અપ કોમેડી હજી તમે જોઈ જ નથી, હવે તમે જોશો. અચ્છા એટલે મજા આવશે, તમારે બેસીને આનંદ લેજો. તમને એવું લાગે આ તો હું કરી નાખું આમાં હું છે તો તમે બી આવો મેદાનમાં. Thank you very much for joining First Category TV Live.